नमस्कार वाला विद्यार्थी मित्रों, हूँ वंचल स्नेहा पीपी सवाणी शाळा वती आप सब हूँ हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, विषय पर्यावरण प्रकरण नंबर एक पुनः में सुजोयो। विद्यार्थी मित्रों, आगळना वीडियो में आपणे शीखी गया हता के पूनम बीमार हती अने घरे रहती थी। एनी मम्मी एने शू कीधुं के तू गरमी बहार जा अने ते पेलो खाटलो मूक्यो छे तेना पर जईने सूई जा। ત્યાં તે નીચે જ્યારે સૂતી હતી ત્યારે તેને ઝાડ પર અમુક પ્રાણીઓ અને પક્ષીઓ જોયા। ત્યારબાદ તે તળાવના કિનારે જાય છે, ત્યાં તેને ઘણા પ્રાણીઓ જોયા। ત્યાર પછી આપણે જે શીખ્યા હતા તે છે શબ્દોની રમત। તેમાં આપણે ઘણા પ્રશ્નો આપ્યા હતા, તેના પરથી આપણે તે પ્રાણી શોધ્યો હતો। હવે આજે આપણે શીખવાના છે, ચાલો જોઈએ। ચાલો ગમ્મત કરીએ। તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો, એટલે કે તમે જે ચિત્ર પ્રાણી જોયું હોય તેનું ચિત્ર બનાવવાનું છે। ત્રણ બાળકોનું એક જૂથ બનાવો। દરેક જૂથ સફેદ કાગળ લેશે, આ કાગળને ત્રણ ભાગમાં વાળો। એક, દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે અને કાગળને વાળી એ ભાગ સંતાડી દેશે। જૂથનું બીજું બાળક કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીના પેટના ભાગનું ચિત્ર દોરશે અને કાગળને વાળી સંતાડી દેશે। ત્યારબાદ જૂથનું ત્રીજું બાળક બીજા પ્રાણીના પગનું ચિત્ર બનાવશે। હવે વિચારો, ચિત્ર કેવું બન્યું હશે? કાગળ ખોલો અને ચિત્ર જુઓ। આમાં બાળકો શું કર્યું છે કે પહેલાં જૂથના બાળકને આપ્યું છે કે તું એનું મોઢું બનાવ, ત્યાર પછી બીજા બાળકને એના પેટનો ભાગ બનાવવાનો છે અને ત્યાર પછી ત્રીજા બાળકે એના પગનો ભાગ બનાવવાનો છે। જુઓ, પ્રથમ ચિત્રમાં એક બાળક માત્ર કોઈપણ પ્રાણી જે અલગ પ્રાણી હોય તેનું મોડું બનાવશે, ત્યારબાદ અહીંથી આ કાગળને વાળી દેશે। ત્યારબાદ બીજું બાળક આ જ પેજમાં એક કોઈપણ પ્રાણીનો પેટનો ભાગ દોરશે અને ત્યારબાદ ત્રીજું બાળક આ જ પેજમાં કોઈપણ પ્રાણીના પગ દોરશે। બરાબર છે? અહીંયા આપણને કોઈપણ પ્રાણી નક્કી નથી કરવામાં આવ્યું કે તારે આ જ પ્રાણીને દોરવાનું છે, પરંતુ અહીંયા કોઈપણ પ્રાણીનું દોરી શકાય છે। તો આપણે આકૃતિમાં જોઈએ તો ત્રણે ત્રણ બાળકે અલગ અલગ વિચાર્યું છે અને અલગ અલગ પ્રાણી વિશે નક્કી કર્યું છે। તો જોઈએ આપણને કે આ પ્રમાણેનું ચિત્ર જોઈ શકાય છે। હવે આપણે જોઈશું વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો, અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો, જે પ્રાણીઓ દેખાયા હોય તેમના નામ લખો। ચાલો આપણે એક કલ્પના કરવાની છે કે આપણે એક વૃક્ષ નીચે ઊભા છે અને ત્યાંથી જે પ્રાણીઓ આપણને દેખાય છે તેના વિશે આપણે લખવાનું છે। તો થડ ઉપર કયા કયા પ્રાણીઓ જોયા? તો આપણે મકોડો, કીડી અને ખિસકોલી, ત્યારબાદ જમીન પર સાપ, ઉંદર, નોળિયો, ડાળીઓ પર ચકલી, કાગડો અને કાચીડો, ત્યારબાદ પાંદડા ઉપર મચ્છર, ઈયળ, મધમાખી, ત્યારબાદ વૃક્ષની આજુબાજુ ગાય, ભેંસ, ગધેડો, ત્યારબાદ અન્ય સ્થળે જોયેલા પ્રાણીઓમાં હરણ, હાથી, વગેરે જેવા પ્રાણીઓ આપણે લખી શકીએ।
આપણે જોયેલા પ્રાણીઓને હવે આપણે તેને તેના કદના આધારે ગોઠવવાના છે, બરાબર છે? તો સૌ પ્રથમ આપણે જોયું હતું મકોડો, કીડી અને ખિસકોલી. તો સૌ પ્રથમ આવશે કીડી, ત્યારબાદ આવશે મચ્છર, ત્યારબાદ આવશે મકોડો. એટલે કે આજે દરેક પ્રાણી ખરા તેમને તેમના કદને અનુસાર લખવાના છે. મધમાખી ઈયળ ચકલી કાગડો નોળિયો સાપ વગેરે જેવા પ્રાણીઓને આપણે એના કદના પ્રમાણે ગોઠવી શકીએ છીએ.